સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાખરિયા ટેકરા ઉપર આવેલ જ્વાલામુખી માતાના મંદિર ખાતે પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા ભટ્ટ કનોજિયા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના કનોજના રાણીના લગ્ન કચ્છના રાવ રાજા સાથે થયેલ અને તે સમયે દહેજમાં કનોજથી 5 બ્રાહ્મણો રાણી સાથે કચ્છમાં આવ્યા હતા, જેમાં ભટ્ટ કનોજિયા સમાજના બ્રાહ્મણો કચ્છમાંથી ધંધા અર્થે હાલ મહેસાણા, હૈદરાબાદ, અમદાવાદ તથા પ્રાંતિજ ખાતે પણ સ્થાયી થયા છે, જેમાં પ્રાંતિજ ખાતે પણ ભટ્ટ કનોજિયા સમાજના બ્રાહ્મણો સ્થાયી હતા અને વર્ષો પહેલાં જે તે સમયે તેઓની કુળદેવી જ્વાલામુખી માતા મંદિરે અહીં ડેરી સ્વરૂપે બનાવ્યું હતું અને આજે મોટા મંદિરમાં પરિવર્તન થયું છે. ત્યારે પ્રાંતિજ ખાતે ભટ્ટ કનોજિયા સમાજની વસ્તી ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, પણ પ્રાંતિજથી પણ ધંધા અર્થે બહાર ગામે રહેવા ગયેલ પરિવારો પણ વર્ષમાં એકવાર ભટ્ટ કનોજિયા સમાજના લોકો ગમે તે સ્થળે રહેતા હોય પણ શ્રાવણ વદ 14ના દિવસે વર્ષમાં એકવાર અહીં જ્વાળામુખી કુળદેવી માતાના મંદિરે અચૂક આવે છે અને વર્ષમાં એકવાર અહીં પૂજા તથા ધજા આરોહણ કાર્યક્રમ યોજાય છે. ત્યારે પ્રસાદમાં બાજરીની કુલેર, સૂકા નારિયેળનો પ્રસાદ, મગ ચડાવવામાં આવે છે અને સમાજના ભાઈ બહેનો વર્ષમાં એકવાર આ જ્વાળામુખી કુળદેવી માતાના મંદિરે આવી પૂજા અર્ચના કરી પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવે છે. તો કુળદેવીની અસલ જગ્યા પંજાબના વ્યાસની પાસે જ્વાળામુખીનું મંદિર આવેલ છે અને આજે પણ ત્યાં બારે માસ જ્વાળાઓ ધકે છે. બ્રહ્મભટ્ટ સમાજના અમે લોકો દર શ્રાવણ વદ 14ના દિવસે આ માતાની જગ્યાએ ભેગા થઈએ છીએ, જ્વાલામુખી માતાને જગ્યાએ, અને અણગો રાખીએ છીએ. દર વર્ષે જે તોરણ ચડાવવામાં આવે છે એ બીજે વર્ષે જ્યારે ફરીથી ચડાવીને એને વધેરવામાં આવે છે, જેથી સૂકો પ્રસાદ થાય છે. એ સૂકો પ્રસાદ પછી બીજું કોઈ પણ ચૂલે ચડેલી ચીજ અમે લોકો ખાઈ શકતા નથી, જેને અણગો કહેવામાં આવે છે. અમે કનોજિયા બ્રાહ્મણ છીએ, અમે કનોજથી અહીંયા આવેલા છીએ ને અમારે કુળદેવીની અસલ જગ્યા પંજાબની અંદર બિયાસની પાસે જ્વાલામુખીનું મંદિર છે, જે વર્ષોથી ધગે છે અને જ્વાલાઓ અવિરત વરસાદ હોય, ચોમાસું હોય, બારે માસ દેખાય છે. જ્વાલામુખી માતાની જય. મહિનાની છેલ્લા 14ના દિવસે અમે અમારી માતાજીની કુળદેવીની પૂજા 12 મહિનામાં એક જ વખત કરીએ છીએ. એના નિવેદો બાજરીની કુલેર, સૂકા નારિયેળ, મગ, કઠોર ફરણા ગાવેલા કઠોર ધરાવીએ છીએ માતાજીને. અને અમારા દરેક કુટુંબો જે કનોજથી અહીંયા આગળ સાથે આવેલા એ બધા દૂરથી અહીંયા આગળ શ્રાવણ મહિનાની છેલ્લા 14ના દિવસે અહીંયા આગળ વધે 14ના દિવસે દર્શન કરવા માટે જરૂરથી આવે છે અને માતાજી સૌનું સારું કરે છે. જ્વાલામુખી માત કી.